હવે જેઓ પહેલીવાર બહારના દેશમાં જતા હોય અથવા તો કેનેડા જેવા દેશમાં જાય છે તો શરૂઆતના દિવસો તેમના માટે કઠિન હોય છે। નમસ્કાર દર્શક મિત્રો, ખબર.com માં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું। આજકાલ ઘણા બધા લોકોની અંદર બહાર દેશ જવાના ખૂબ પ્રયાસો વધી રહ્યા છે અને જાણે એક ટ્રેન્ડ પણ થઈ રહ્યો છે, પરંતુ ઘણીવાર આમાં અગવડતા પણ પડી જાય છે। હવે જેઓ પહેલીવાર બહારના દેશમાં જતા હોય અથવા તો કેનેડા જેવા દેશમાં જાય છે તો શરૂઆતના દિવસો તેમના માટે કઠિન હોય છે। દર વર્ષે હજારોની સંખ્યામાં ગુજરાતી સ્ટુડન્ટ્સ કેનેડા પહોંચી રહ્યા છે। હવે ઘણા લોકો તો એવા હશે જેઓ કેનેડા આવતા પહેલા ગુજરાતથી બહાર પણ ન ફરવા ગયા હોય અને અચાનક જ કેનેડા જેવા દેશમાં પહોંચી જાય છે કે જ્યાં સ્નોફોલ જોવા મળ્યો હશે। હવે પબ્લિક ટ્રાન્સપોર્ટની વાત યુઝ કરવાની હોય કે પછી નોકરી શોધવા માટેની દોડાદોડી, કેનેડા જતા ગુજરાતીઓને શરૂઆતમાં થોડી તકલીફો તો જોવા મળતી જ હોય છે। આજે આપણે વાત કરીશું કે તેમને કઈ રીતે અગવડતા પડી શકે। આજે આપણે એક વ્યક્તિના પોતાના અનુભવ વિશે વાત કરવાના છે કે જેમના અનુભવ બાદ તમને પણ જાણી શકાશે કે કયા પ્રકારની તકલીફોનો સામનો કરવો પડે છે। આજે આપણે જેમના અનુભવની વાત કરવાના છે તેમનું નામ છે ઝકિયા અને તેઓ અમદાવાદના છે। હવે તેમનું એડમિશન સેન્ટ લોરેન્સ કોલેજમાં ડિજિટલ માર્કેટિંગ કોમ્યુનિકેશન કોર્સમાં થયું હતું। હવે તેઓ કહે છે કે ત્યાં એટલી તો ઠંડી પડે છે કે આપણે સહન કરી શકીએ, પરંતુ મોટાભાગની કોલેજમાં સમર વેકેશન હોય એટલે કે મે ઇન્ટેકમાં ઘણા ઓછા કોર્સ શરૂ થાય છે। હવે તેઓ વાત કરે છે પબ્લિક ટ્રાન્સપોર્ટની, તો તેમણે અત્યાર સુધી રેસિડેન્સ અથવા હોસ્ટેલમાં રહેવાનું નક્કી કર્યું હતું। હવે જ્યારે તમે આવા અલગ દેશમાં જાઓ છો અને જ્યારે તમે ભાડેથી રહેતા હો તો સ્વાભાવિક છે કે તેનો ખર્ચ પણ કાઢવો પડશે। હવે વાહન વ્યવહારની જો વાત કરીએ તો કેનેડામાં લોકો બસ અને ટ્રેનમાં જ મુસાફરી કરતા હોય, ખાસ કરીને જે વિદ્યાર્થી હોય તેઓ। હવે કિંગસ્ટન શહેરમાં જે તેઓ ત્યાં વસે છે ત્યાં મેટ્રો ટ્રેન નથી, પરંતુ બસ જ ચાલતી હોય। હવે શરૂઆતની વાત કરીએ તો બસના નંબર્સ અને સમય જાણવો પણ અઘરો પડી શકે, પરંતુ એપ્લિકેશન્સ હોય એટલે તેમાં આપણે શોધી શકીએ છીએ। હવે તેઓ કહે છે કે તમે કરંટ લોકેશન જોઈને પણ એપ્લિકેશનને સમજી શકો કે બસ આવવામાં તમને હજી કેટલી રાહ જોવી પડશે। હવે તેઓ કહે છે કે ભારતીય વિદ્યાર્થી જ્યારે કેનેડામાં આવે તો તેમની જિંદગીમાં 360 ડિગ્રીનો વળાંક આવી જાય, કારણ કે ભાષાની નિયમથી તમે મોટાભાગની વસ્તુઓને સમજી શકો। હવે તમને કસે જવું હોય, બસમાંથી ઉતરવું હોય તો મોટાભાગના લોકો ડ્રાઈવરને થેન્ક યુ કહીને ઉતરતા હોય। હવે અહીંયા તમારે નિયમોનું પાલન પણ ચોક્કસ કરવું પડશે। હવે તેઓ ભણવા વિશે પણ કંઈક કહે છે, તેઓ કહે છે કે મોટી સંખ્યામાં અહીંયા ભારતીય વિદ્યાર્થીઓ તમને જોવા મળે છે। હવે મારા કોર્સમાં ગુજરાત, પંજાબ, કેરળના વિદ્યાર્થીઓ છે। હવે અહીંયા પરીક્ષા કરતાં એસાઇનમેન્ટ અને પ્રોજેક્ટ્સને મહત્વ વધારે આપે છે। હવે જો જોબની વાત કરીએ તો તેઓ જોબ ઉપર વધારે ધ્યાન આપીને અસાઇનમેન્ટ અને પ્રોજેક્ટ્સ અધૂરા રાખવામાં આવે તો તમને વધારે તકલીફ પડી શકે છે। એટલે જો તમે એવું વિચારો છો કે કેનેડા આવો અને ભણવાનું તો ચાલ્યા જશે, તો તમારે ફરીથી વિચારવાની જરૂર છે, કારણ કે વર્ક પરમિટની પ્રક્રિયા ત્યારે જ શરૂ થશે જ્યારે કોલેજની ડિગ્રી અથવા સર્ટિફિકેટ હશે, અને આને માટે ક્લાસમાં હાજરી આપવી તો જરૂરી જ છે। હવે જ્યારે આપણે કેનેડા જઈએ તો આપણે ઘરનું ખાવાનું તો મિસ ચોક્કસ કરશું, પરંતુ ટોરેન્ટો જેવા શહેરોમાં ગુજરાતી થાળીથી લઈ પાન અને ફાલુદા બધું જ મળી જાય છે। હવે વાત કરીએ જોબ વિશે, તો મોટાભાગના વિદ્યાર્થીઓ માટે પાર્ટ ટાઈમની જોબ જરૂરી છે। કેટલાક વિદ્યાર્થીઓ એવા પણ હશે કે જેઓ અઠવાડિયામાં 20 કલાક કામ કરવાની છૂટ રહે છે। હવે કેનેડામાં મોટાભાગના વિદ્યાર્થીઓ વોલમાર્ટ, મેટ્રો જેવા મોલની અંદર અથવા તો રેસ્ટોરન્ટમાં જોબ કરતા હોય, જોકે આ જોબ મેળવવું પણ સહેલું નથી, તમને જોબ શોધવામાં પણ ઘણી મહેનત લાગી શકે છે। હવે આ તો થઈ ગઈ આપણી રોજિંદીની કહાની, પરંતુ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે કેનેડા સેટ થવું ભલે અશક્ય નથી, પરંતુ પડકારજનક તો થઈ જ શકે। જે કોઈ વિદ્યાર્થી કેનેડા પહોંચતું હોય તેમણે માનસિક તૈયારી પણ જરૂરી છે। તમારે જમવાથી લઈ લોન્ડ્રી, ગ્રોસરી બધું જ જવાબદારી પોતાના માથે લેવી પડશે, કારણ કે અહીંયા તો માતા પિતા કે ફ્રેન્ડ્સ હશે નહીં। હવે શરૂઆતમાં તમને હોમ સિકનેસ થવું, એકલું લાગવું વધારે જેવી પ્રક્રિયાઓ થઈ શકે,
પરંતુ અહીંયા કિંગસ્ટન આવો છો તો શહેર નાનું હોવાને કારણે 7-8 વાગ્યા પછી મોટાભાગના સ્ટોર્સ બંધ થઈ જશે. એનો સીધો અર્થ એ છે કે તમારે બધું જ જાતે કરતા શીખી જવું પડશે. તો જે ઘણા લોકો એવા હશે કે જે પોતાના ઘરે કંઈ ન કરતા હોય પરંતુ બહારના દેશમાં જવાના સપના સેવી રહેતા હોય અને એ પણ કેનેડા, તો તમારે ઘણી બધી બાબતોમાં તૈયાર થઈને જ જવું પડશે. ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો ખબર છે.com.